માં વરસેલા કમોસમી વરસાદને લઈને મહત્વના સમાચાર. કમોસમી વરસાદની સર્વે સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં કમોસમી વરસાદ અંગેનું પેકેજ જાહેર કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ વરસાદને કારણેના નુકસાનની વળતર અંગે નિર્ણય કરશે. સરકાર એસડીઆરએફના ધારાધોરણોથી ઉપર ઉઠીને પાક નુકસાનીનો વળતર ચૂકવે તેવી શક્યતાઓ છે. આવતીકાલની કેબિનેટ બેઠકમાં પાક નુકસાનીના વળતર અંગે વિસ્તૃત ચર્ચા થશે. संवाददाता मेहुल देसाई फोन लाइन पर जोड़ाया छे. मेहुल, कमोसमी वरसाद नी सर्वे सहित नी तमाम प्रक्रियाओ पूर्ण थशे, हवे ए समय आवी गयो छे के ज्यां वरसाद अंगेनू जे पेकेज छे सरकार जाहिर करी शके छे. शुं विगत? बिल्कुल, बात करवामां आवे तो मुख्यमंत्री भूपेन्द्र पटेल कक्षाए आ पेकेजनी जाहेरात जे छे तेना संदर्भे आखरी निर्णय करवामां आवशे. ટૂંક સમયમાં જો વાત કરવામાં આવે તો આ પેકેજની જાહેરાત થશે. કમોસમી વરસાદ જે થયો હતો માર્ચ મહિનામાં, એપ્રિલ મહિનાના કેટલાક સમયમાં, તેમાં જે ઉનાળુ પાક અને જે બાગાયત પાકોને મોટું નુકસાન જે છે તે થયું હતું, અને આ જે નુકસાન થયું હતું તેની જે રજૂઆતો મળી હતી તેના સંદર્ભમાં ક્યાંક ક્યાંક આ જે સર્વેની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે, અને તમામ વિસ્તાર પણ નક્કી કરી દેવામાં આવ્યો છે કે કેટલા વિસ્તારમાં નુકસાન થયું છે. અને આ પેકેજના સંદર્ભમાં હવે આખરી નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ સંદર્ભે સમીક્ષા પણ કરી દીધી છે, અને કેબિનેટમાં સંભવતઃ આવતીકાલે આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી નિર્ણય થઈ શકે છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.